આપની પાર્ટ પોસ્ટ ઓફિસ વિશે બની રહ્યા હતા આગળના વિડીયોમાં આપણે જોયું હતું કે જે સર્જક છે તે આ પાર્ટમાં શું કહેવા માંગે છે ફરી વખત યાદ કરી લઈએ કે પાર્ટ પોસ્ટ ઓફિસ સર્જક ગૌરીશંકર જોશી તેમનું ઉપનામ છે ધૂમકેતુ સાહિત્ય પ્રકાર છે નવલિકા જ્યાંથી પાર્ટ બાકી છે ત્યાંથી આપણે આગળ જોઈશું મારી સાથે તમે પણ ચોપડી સાથે લઈને બેસી શકો છો આપણે આગળના વિડીયોમાં જોયું હતું કે જે વૃદ્ધ ડોસો છે એ લગમગતા પગે ધીમે ધીમે આગળ વધી રહ્યો છે સડકની એક બાજુ જાડોની હાર હતી ને બીજી બાજુ શહેરનો બાગ હતો એવું કહે છે કે જે શહેર છે એ શહેરની એક બાજુ બિલકુલ સડક એટલે એકદમ શુમશાન રસ્તો હતો અને બીજી બાજુ શું હતો તો કે બાગ હતો અહીં ઠંડી વધારે હતી ને રાત્રિ વધારે શિમની બનતી હતી એવું કહે છે અહીંયા જે ઠંડી છે ખૂબ જ વધારે હતી અને રાત્રિ છે વધારે શિવની બનતી હતી એટલે વધારે ને વધારે ગાઢ એકદમ અંધકારમય બનતી હતી પવન સોસરવો નીકળી જતો હતો અને શુક્રના તારાનું મીઠું તેજ બરફ પડે તે પૃથ્વી ઉપર ઠંડીના હલકા જેવું પડતું હતું પવન છે ખૂબ જ જોશરો એટલે ખૂબ જ જોશમોશથી ફૂંકાઈ રહ્યો હતો અને અહીંયા જે શુક્રના તારાનું મીઠું તેજ છે એ જે જમીન પર પડે છે બરફ પડતો હોય એ રીતે પૃથ્વી ઉપર સરસ રીતે પડી રહ્યો હતો જ્યાં બાગનો છેડો હતો ત્યાં છેલ્લામાં છેલ્લી ડગલું એક રોનકદાર મકાન હતું એવું કહે છે જ્યાં બાગ છે એ ધંધોનો છેડો છે તે એક સરસ મજાનું મકાન હતું તેની બંધ બારી તથા બાગનામાંથી દીવાનો ઉજાસ બહાર પડતો હતો એ મકાનની એકદમ બંધ બારી છે અને બંધ બારીમાંથી જે મકાનમાં દીવો સળગી રહ્યો છે દીવાનો પ્રકાશ ધીમે ધીમે બહાર આવી રહ્યો હતો ભાવિક મનુષ્ય દાતાનું શિખર જોઈ જેમ શ્રદ્ધાથી આનંદ પામે તેમ વૃદ્ધ ડોસો આ મકાનની લાકડાની કમાન જોઈ આનંદ પામે કોઈ ભાવિક મનુષ્ય છે કોઈ માણસને ખૂબ આશા હોય કોઈ જગ્યાએ કંઈક મેળવવાની એમ કોઈ ભાવિક મનુષ્ય દાતાનું શિખર જોઈ કે મને આ જે વસ્તુ જોઈએ છે એમ મળવાની છે એ શિખર જોઈને જેમ ખુશી પામે એવી શ્રદ્ધાથી આ વૃદ્ધ ડોસો છે તે આ મકાનની જે લાકડાની જે કમાન છે લાકડાની બારીમાંથી જે બાર તેજ આવતું જોવે છે એ જોઈને આનંદ પામ્યું કે એની જે વસ્તુ મેળવવાની જિજ્ઞાસા છે એ અહીંયાથી એને મળી જશે જ્યાં કમાન પર એક જરીપુરાના પાટિયામાં નવા નવા અક્ષર લખતા હતા એવું કહે છે કમાનનું જે બંધનું છે તે બંધની બહાર એક જરીપુરાનમાં સરસ મજાના અક્ષરે લખ્યું હતું શું લખ્યું હતું પોસ્ટ ઓફિસ એવો શબ્દ લખેલો હતો એ જોઈને ડોસો ખૂબ જ ખુશ થઈ જાય છે કેમ કે એ અહીંયા શા માટે આવે છે એ આપણે જોઈશું ડોસો ઓફિસની બહાર પડખાર પર બેઠો ડોસો છે ઓફિસની બહાર આવે છે એની બહાર છે ઓટલો છે ઓટલા ઉપર બેસી રહે છે અંદરથી કંઈ ચોક્કસ અવાજ આવતો ન હતો પણ બે ચાર જણા કામમાં હોય તેમ વ્યવહારિક ઘૂસફૂસ થતી હતી એવું કહે છે કે ચોક્કસ અવાજ અંદરથી કોઈ આવી રહ્યો ન હતો પરંતુ એ બે ચાર વ્યક્તિ છે અંદર બેઠા બેઠા કંઈ ગુપશુપ શાંતિથી વાતો કરી રહ્યા હોય એવું ડોસાને લાગી રહ્યું હતું ડોસો મનમાની મનમાં સમજી જાય છે કે અહીંયા કોઈ વ્યક્તિઓ છે પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ અંદરથી અવાજ આવ્યો ડોસો ચમક્યો પણ પાછો શાંત બની ગયો ડોસો છે અવાજ સાંભળીને એકદમ ચમકી જાય છે પરંતુ ફરીથી પાછો તે એકદમ શાંતિને ત્યાં બેસી જાય છે શ્રદ્ધા અને સ્નેહ આટલી ઠંડીમાં એને ઉષ્મા આપી રહ્યા હતા એના મનમાં જે શ્રદ્ધા છે એ શ્રદ્ધા અને સ્નેહ એટલે જે એની દીકરી પ્રત્યેની એની લાગણી છે આટલી કડકડતી ઠંડીમાં પણ એને ખૂબ જ ઉષ્મા એટલે કે તાપમાન આપી રહ્યા હતા એને ત્યાં બેસવા માટેની હિંમત આપી રહ્યા હતા ડોસો અહીંયા શા માટે આવે છે ઓફિસની બહાર શા માટે બેસી રહી છે આ બધા પ્રશ્નો તમારા મનમાં થતા હશે શા માટે તો એમની જે દીકરી છે એ દીકરીનો એક પત્ર આવવાનો છે અને એ પત્ર મેળવવાની લાલસામાં ડોસો રોજ જ પોસ્ટ ઓફિસની બહાર આવીને બેસતો હોય છે અંદરથી અવાજ પર અવાજ આવવા લાગે અંદરથી અવાજ ઉપર અવાજ આવતા હોય છે કારકુન અંગ્રેજી કાગળના સન્નામાં બોલી બોલીને પોસ્ટમેન તરફ નાખતો જતો હતો કારકુન છે એ કારકુન અંગ્રેજી કાગળના જે અંગ્રેજી કાગળ પર જે સન્નામાં લખેલા છે સન્નામાં વાંચી વાંચીને એક પછી એક એક પછી એક કાગળ બહાર નાખતો જતો હતો કમિશનર સુપ્રિન્ટેન્ડન્ટ દિવાન સાહેબ લાઇબ્રેરિયન એમ એક પછી અનેક નામો બોલવાનો અભ્યાસી કારકુન જે ફટાફટ કાગળો ફેંકી જતો હતો અંડરલાઈન અહીંયા કયા કયા વ્યક્તિઓ હોય છે તો કે કમિશનર સુપ્રિન્ટેન્ડન્ટ દિવાન સાહેબ લાઇબ્રેરિયન એક પછી એક નામ બોલે છે અને જે કારકુન છે આ બધા કાગળો બહાર આપતો જાય છે એવામાં અંદરથી એક મશ્કરીભર્યો અવાજ આવે એવામાં જ અંદરથી કોઈ વ્યક્તિ મશ્કરી કરતું હોય મશ્કરીભર્યા અવાજે બોલે છે કોચમેન અલી ડોસો એવું કહે છે કે કોચમેન અલી ડોસો જે ડોસો હતો એનું નામ શું હતું અંડરલાઈન કોચમેન અલી ડોસો વૃદ્ધ ડોસો હતો ત્યાંથી બેઠો હતો હવે એ ખૂબ જ ઉંમરવાળા વૃદ્ધ ડોસો હતો માટે થોડી વાર માટે ત્યાંથી ઊભા થાય છે
ત્યાંથી બેઠો થયો, ત્યાંથી બેઠા થાય છે, શ્રદ્ધાથી આકાશ સામે જોયું ને આગળ ગયો અને બધા પર અર્થ ખૂબ જ શ્રદ્ધાથી કે આકાશ તરફ જુએ છે, ભગવાનનો આભાર માને છે કે આજે તો મારું નામ બોલાવ્યું, આજે તો મારી દીકરીનો પત્ર આવ્યો, એવું જોઈને ધીમે ધીમે આગળ ગરી બાપના પાસે જઈ ત્યાં હાથ મૂકે છે. કોકટભાઈ કોણ એવું કે છે, કોકટભાઈ કોણ છે, કોચમેન અલી ડોસાનું કાગળ કીધું નામ હું આવ્યો છું, કે તમે બોલ્યા કે કોચમેન અલી ડોસાનું કાગળ છે, તો હું જ કોચમેન અલી ડોસો છું, હું કાગળ લેવા માટે આવ્યો છું. જવાબમાં નિષ્ઠુર હાસ્ય આપણે, જવાબમાં જે અંદર રહેલા લોકો એમની મસ્કરી કરતા અવાજી જે આ શબ્દ બોલ્યા હોય છે એના કારણે નિષ્ઠુર એવું હાસ્ય પ્રાપ્ત થાય છે. સાહેબ આ એક ગાંડો ડોસો છે, તેમને એવું કહેવામાં આવે છે કે સાહેબ આ તો એક બિલકુલ ગાંડો એવો ડોસો છે જેને કોઈ પણ પ્રકારનું ભાન નથી. એ હંમેશા પોતાનો કાગળ લેવા પોસ્ટ ઓફિસ ધક્કો ખાય છે, પોતાનો એક કાગળ આવવાનો છે એવી આશામાં રોજ સવારથી સાંજ સુધી આવીને પોસ્ટ ઓફિસે બેસી રહે છે, ધક્કો ખાય છે. કારકુનને આ શબ્દો પોસ્ટ માસ્તરને કહે છે, કારકુન છે આ બધા શબ્દો ત્યાં જે પોસ્ટ માસ્તર છે એમને કહે છે. ત્યાં તો ડોસો પોતાના સ્થાન પર બેસી ગયો હતો, ત્યાં ડોસો ફરીથી એક આશામાં એક શ્રદ્ધામાં ફરીથી જઈને ઉપલા ઉપર બેસી જાય છે. 5 વર્ષ થયા એ જગ્યાએ બેસવાનો તેને અભ્યાસ હતો. વિચાર કરી શકો છો કે 5 વર્ષ સુધી એ ડોસો એ પોસ્ટ ઓફિસની બહાર એક જ આશામાંથી મારી દીકરી મરિયમનો કાગળ આવશે એ આશામાં ત્યાં જઈને બેસી રહેતો હોય છે, ફરીથી ત્યાં જઈને પાછો બેસી જાય છે. અલી મૂળ હોશિયારી શિકારી હતો, અલી છે એ મૂળ શું હતો, એકદમ હોશિયાર શિકારી હતો, અંડરલાઈન. પછી ધીમે ધીમે એ અભ્યાસમાં એવો કુશળ બન્યો હતો કે હંમેશા જેમ અફીનને અફીન લેવો પડે તેમ અલીને શિકાર કરવો પડે, એવું છે કે ધીમે ધીમે એ શિકાર કરવાના કામમાં એટલો બધો હોશિયાર બની ગયો, એટલો બધો કુશળ એવો અભ્યાસ બની ગયો કે જેમ અફીન અલીના વ્યક્તિને અફીન લેવું જ પડે તેમ અલીને શિકાર કરવો જ પડે, બાકી શિકાર ન કરે તો એને જરા પણ ગમતું ન હતું. હવે આગળ શું થાય છે આ પાઠમાં, આગળ શું કહેવા માંગે છે એ આપણે આગળના વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી તમને આ જે પાઠ છે એની PDF મોકલવામાં આવશે, એ તમે દરેક પ્રશ્નો લખી શકો છો અને શાંતિથી દરેક પ્રશ્ન પાઠમાં શું કહેવા માંગે છે ધ્યાનથી સમજજો અને નોટબુકમાં લખજો. થેન્ક યુ.